માં ટિક કરતો ખાલી એનો સર્વે કરતો તો એ જાહેરાતમાં ટિક કરતો તો કે ભાઈ સીએ ની ભરતી કરવા માટે જઈને તો 5-6 જાહેરાત પછી એકાઉન્ટન્ટ ની ભરતી હોય એની કંઈક બીજી 7-8 જાહેરાત અને ટોટલ 12-15 જાહેરાત થઈ હતી એકાઉન્ટ સીએ ની ભરતી કરતા પ્રાઇવેટ કંપની વાળા પેઢી વાળા તો વિચાર કરો કે આ દેશ કરે છે ભાઈ આવા માણસોની જરૂરિયાત કેવી છે બધું જ અને કે બધું કામ હોય બેંક નું કામ હોય કાગળી એક લેવા દેવા આ તો ઉપર નું બધું હોય એવું બધું વર્ષોનું કામ કરવાનું હોય 15,000 રૂપિયા પગાર થી વિચાર કરો એટલે રોજગારી તો છે જ નથી એવું નહીં પણ અત્યારે કોઈને કામ નથી કરવું એના ક્રાઇટેરિયા પ્રમાણે સમજાણ એના ક્રાઇટેરિયા પ્રમાણે કામ નથી કરવું કારણ કે રોજગારી નથી એવું નથી કામ તો મળી જ ને ગમે પણ પોતાને શું છે પોતાના આરામ જોઈએ જે આરામ ત્યાં નો એનો પગાર દે રોજગારી છે એ ઓછી લાગે ગામમાં કામ નથી એવું નથી કામ તો મોટા પ્રમાણમાં પણ આપણે એવું કામ નથી બરાબર અત્યારે શાંતિથી બેવાનું બપોરે બે કલાક ₹17,00,000 બરાબર એને લેપટોપ આપે કાર આપે ડ્રાઈવર આપે એનું કોલોનીમાં એને મકાન આપે બરાબર અને ઓલું આપે મોબાઈલ અને મોબાઈલ હવે લોકો કેવી સિસ્ટમ કે બે મોબાઈલ એક મોબાઈલ લેવો કે જેમાં એના ઉપરી અધિકારીના જ ફોન અને એક મોબાઈલ લેવો કે જેમાં એના નીચલા અધિકારીઓ જે બધા ધ્યાન રાખવાનું છે બરાબર એના જ ફોન આવવાનું બરાબર આવું એટલે શું કરે છટકબારી ન કરે પણ બીજાનો ફોન ચાલુ હતો એટલે જવાબ ન દે બરાબર આવી સિસ્ટમ હોય અને કે શું કે તમારી નોકરી 8 કલાકની પણ કામ કેટલી કલાક કરો 24 કલાક કામ કરે 24 કલાક કામ કરે છે એ એમ ટેક રહી મશીનરી બધી મૂકી હોય એમાં ફોલ્ટ આવે ને તો એને જોવા જવા બીજા એના નીચેના એન્જિનિયરો ગણાય છે બરાબર 5-7 જણાની આખી ટીમ છે આને શું કરો ખાલી ફોલ્ટ ગોતવા જોવા બરાબર છે અને એમાં ફેરફાર કરવાને થઈ જતા ઓકે પ્રમાણે એ વાન ખાલી કેવા પણ એ ખાલી રાત્રે 2 વાગે કંઈ પણ ફોલ્ટ ઉભો થયો તો તરત શું કરવાનું ગાડી હોય ડ્રાઈવર ને નીચે જતો હાલ ભાઈ ગાડી ફેરફાર થાય 24 કલાકની નોકરી વિચાર કરો 17 લાખ રૂપિયા મસ્તા નથી 24 કલાક નોકરી કરાવે ત્યાં 17 લાખ રૂપિયા દીધી બરાબર અને આપણે કે આ તમારે તો આવો પૈસા આવો આવો જ્ઞાન એ ક્યાં વાપરવા બરાબર આ એકદમ જોરદાર ગયો
બસ ત્રિકોણીય બધે ખરાબ આવું હોય રે એટલે હવે સુધી કંપની એને એક ભલે પૈસા આપે પણ સારી કામે એન્ટ્રુ કરાવે બરાબર મફતમાં હોય એવું નતર ઇન્ફોસિસ માં છે ને ઇન્ફોસિસ તમે નામ એમ કોઈ શકો એનઆર ઇન્ફોસિસ કંપની છે ને ઇન્ફોસિસ કંપની ઈ તમને કે ભાઈ તમારે કામ કરવાની કલાક હોય બરાબર માટે એ લોકો શું કરે કોઈ 6.5 કલાક કામ કરાવે આખા દિવસની તમારે ડેલી કલાક કામ કરાવે 6.5 કલાક ઈ 6.5 કલાકમાં જો તમે કામ ન પૂરું કરતા હોય તો બાકીનું કામ તમે ઘરે લઈ જાઓ તમારે ઘરે જ ન કરવા પણ એ કામ એક દિવસમાં પૂરું થઈ જવું જોઈએ આવું ના હવે એ પછી ગમે એટલા લાખો રૂપિયા દેશું કામ 90,000 એવું કામ કાંઈ કામ આવું પૈસા કંપની દે છે પણ કંપની એવું કરે છે માણસ તે ઇન્જિનિયર હોય તે ઇન્જિનિયર કંઈક મજૂર તરીકે ટ્રીટ કરતા હોય કે ભાઈ આ તો ભાઈ આપણું મજૂર છે એવી રીતે શું કરે એને કામ નહીં રાખે બરાબર કુદરતી સંસાધનોનો અપૂરતો ઉપયોગ પણ નિયંત્રણની સમસ્યાનો વધારે માટે જવાબદાર છે જો આપણે પાસે કુદરતી સંસાધનો સૌથી વધારે પણ કુદરતી સંસાધનોનો આપણે ઉપયોગ સુધારે ન કરી શકતા ટેકનોલોજીનો અભાવ જો ભારત દેશમાં બે સૌથી મોટી સમસ્યા કે ભારત દેશમાં એક તો કે ટેકનોલોજી નથી આ ટેકનોલોજી વિકસાવ્યું તો પૈસા નથી બરાબર આ સૌથી મોટી સમસ્યા છે ભારત એના માટે આપણે નવી ટેકનોલોજી નથી લઈ શકતા એટલે ઉત્તર પૂર્વ રાજ્ય છે તો ઉત્તર પૂર્વ રાજ્યની અંદર
એટલી જોડતા નથી. પણ હવે હું થઈ ગયું બધા દબાણ કરતા છે, મનમાં મનમાં હમણાં મેં એક એક રૂમ ચડતા છે. પછી જેવો પૂછે કે ભાઈ વરસાદ એમ તો વધારે આવે ને, એટલે બધી છણાય છે, પડી જાય. આ કેદારનાથ પણ હતું પાછળ. અત્યારે માણસમાં શિક્ષણનું પ્રમાણ કેવું છે, એકદમ ઓછું છે, જાગૃત નથી. સૌથી મોટી સમસ્યા બાકી આપણી પાસે જો અત્યારે સરકાર સબસિડી આપે છે, એમાં સોલાર પેનલ છત ઉપર નાખવી હોય તો સરકાર સબસિડી આપે, બરાબર. કે ભાઈ અમુક વોલ્ટથી તમે વધુ નાખો ને એટલે 20,000 રૂપિયા સરકાર આપે. 20,000 ખર્ચો કંઈક 40-50,000 રૂપિયા થાય, એમાંથી 20,000 સરકાર ભોગવે, ચાલો ભાઈ અમારા તરફ, બરાબર. અને એ રાત્રે તમે જેટલી વસ્તુ રાતનું બિલ આપણે આવે કેવું હોય એ તો ભણવાનું દિવસમાં જેટલો ઉપયોગ કરી કરો. અને એ તમે પછી જો વધારે વોલ્ટેજ નાખો તો અમને દિવસના તમે મફત ઉપયોગ કરો, રાત્રે રાત્રે તમે થોડી બધી વીજળી તમે ઉપયોગ કરો, એવું છે. અને એ લોકો પાછું શું કહે તો કે જો વધારે પડતી તમે વીજળી મદદ કરશો તો વીજળી કોને આપી દેવાની, તો કે PGBCL ને વેચી દેવાનું તમારે. અને PGBCL છે ને યુનિટ ઉપર તમને પૈસા આપશે. ઓકે.